કોરોનાના વધતા જતા સંક્રમણને ખાળવા માટે આડેસર અને સુરજબારી ચેકપોસ્ટ ઉભી કરાશે. તાત્કાલિક અસરથી પોલીસ અને મેડિકલનું ટીમનું ચેકિંગ બાદ જ કચ્છમાં પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમંત્રી વાસણભાઈ આહિર આજે કલેક્ટર કચેરી ખાતે કોરોના વાયરસની મહામારીના સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તે ચિંતાજનક હોવાનો સૂર સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર આજે કલેક્ટર કચેરી ખાતે એક તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને જે બંને ચેકપોસ્ટો છે આડેસર અને સુરજબારી ત્યાં ખાસ કરીને જે બહારના સ્ટેટમાંથી આવતા વાહનોનું ચેકિંગ કરવાનું, તેમને મેડિકલ ચેકઅપ કરવાનું, ત્યારબાદ તેમની પાસે જરૂરી સરકારી પરમિશન હોય તો તેમને કચ્છમાં પ્રવેશ કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે બપોરથી જ આ નિર્ણયનો અમલ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે બંને ચેકપોસ્ટ એક્ટિવ કરી દેવામાં આવી છે. ત્યાં મેડિકલની ટીમ તૈનાત કરવામાં આવી છે, પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. બહારના રાજ્યોમાં આવતા લોકોનું ચેકિંગ નક્કી કરવામાં આવ્યું છે. મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને તેમની પાસે પરવાનગી હશે તો તેમને પ્રવેશ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથોસાથ જે લોક જાગૃતિ માટે પણ પગલાઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સરકારી અધિકારીઓ આ બાબતે એક્ટિવ બને તેવું પણ તેમને તાકીદ કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ડીકે, અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાની સહિતના લોકો ઉપસ્થિત હતા. સાથોસાથ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નર પણ ખાસ ઉપસ્થિત હતા અને કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે અનેક પગલાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.